friends, SP sir is very thin not here. Well, आज भी दाखला चलवाना चाहे. चलो दाखला चलें. आपने last time जो तू उदाहरण number 4.6 सुधी आज जुवानों जो 4.7. चलो तो गौर फरमाओ जो पर दर वक्त नीचे मावक्त है पर कैसे वीडियो लाइक करो शेयर करो तुम्हारा दरेक मित्रों ने शेयर करो भाई कॉमर्स करते हो तो भी शेयर करें कि दाखला सीख भी तुम्हारे अकाउंट में वेवाज होएला छोड़ो एवं ना कहता पर तुम्हारे जितने पर मित्र हो ग्रुप में शेयर करो कमेंट्स पर कर सको जो अने जो यूट्यूब चैनल सब्सक्राइब नहीं करी तो मित्रों पहला यूट्यूब चैनल सब्सक्राइब करो यार चलो कोयडो नंबर 4.7 खरेखर कोयडा नंबर 4.7 में तुम्हारी साथ भरपूर मात्रा में मजाक करवामां आवेल छे पूछो केम એક દાખલામ કે લેવાનું છે નહીં નહીં યાર શું કીધું છે ચલો કોયડો નંબર 4.7 જોઈએ છે આપણે એવું કીધું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક ઓકે મને પ્રક્રિયા માટે વેગ અચળાંક આપી દીધો છે k બરાબર 5.5 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત સેકન્ડ ઇન્વર્સ તો આ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય ગોતો એટલે t હાફ ગોતવાનો છે વાવ વેરી ઈઝી દાખલો બેટા કેમ એટલે અર્ધ આયુષ્ય સમય ને કહી તો દીધું તું પ્રથમ ક્રમની છે ધારો કે ના કીધું એટલે તો અહીંથી ખબર પડી જાય પ્રથમ ક્રમની છે ચલો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શોધો એટલે મારી પાસે રેડીમેન્ટ સૂત્ર છે અર્ધ આયુષ્ય સમય t બરાબર 0.693 બાય k ચલો 0.693 અપન k ની જગ્યાએ વેલ્યુ મૂકી દીએ ની 5.5 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત તમે આનો ભાગાકાર કરો 0.693 ડિવાઇડેડ બાય 5.5 કેલ્સી વાપરવાનો બેટા કેલ્સી 0.126 10 ની માઈનસ 14 ઉપર જાય તો પ્લસ 14 પણ જવાબ આવશે સેકન્ડ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે બાજુમાં બેટા તમારો જવાબ સેકન્ડમાં આવેલા અર્ધ આયુષ્ય સમય સેકન્ડ ઇન્વર્સ ના હોય સેકન્ડમાં જ હોય અને એમ બી ખબર પડવી જોઈએ છેદમાં સેકન્ડ ઇન્વર્સ છે ને ઉપર જાય તો સેકન્ડ થઈ જશે ચલો જમાય બધાને ખબર જ છે જમણી બાજુ જાવ તો ઘાત માઈનસ થાય તો એક પોઈન્ટ આ બાજુ લઈ લો તો આવું પણ લખી શકીએ આપણે 1.26 ગુણ્યા 10 ની 13 ઘાત સેકન્ડ આ થઈ ગયો આપણી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય મેં કીધું હતું તમને મજાક કરો 4.7 નો ચલો ક્લિયર છે 4.7 સુધી ચલો તો જોઈએ આપણે 4.8 તરફ આગળ વધીએ છે 4.8 ની અંદર તમે જોશો ચલો સૌથી પહેલા તો રકમ ગોર ફરમાવજો રકમ ખાસ કારણ કે આ દાખલો અતિ મોસ્ટ ટાઈમ પી આવા પ્રકારના એમસીક્યુ પણ પૂછાતા હોય છે જનરલી તો તમને આવડવા જોઈએ ક્લિયર ચલો તો આપણે 4.8 તરફ આગળ વધીએ છીએ ઉદાહરણ નંબર 4.8 શું કીધું છે રકમમાં મને આ દાખલો બહુ જ ગમે છે ભાઈ મોસ્ટ ટાઈમ પી પણ છે હું અહીંયા લખી પણ દઉં છું મોસ્ટ આઈએમપી ચલો પહેલા તો રકમ આપણે ટેલી કરી લઈએ રકમ શું કીધી છે દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયના 10 ગણો છે ઓકે એટલે મને એવું સાબિત કરવાનું કીધું છે કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે લાગતો જે સમય છે એ પ્રક્રિયાના જ અર્ધ આયુષ્ય સમય કરતા 10 ગણો છે ઇનશોર્ટ મારે આવું સાબિત કરવાનું છે કોઈ વાંધો નહીં વેરી ઇઝી થઈ જાય ચલો આપણે સાબિત કરી દઈએ છે આખા પેજમાં આપણે લઈ દઈએ એટલે તમને લોકોને ઝડપથી આઈડિયા આવી જાય ચાલો તો દાખલો ભણીએ છીએ હવે આપણે જ્યારે પણ આવો પર્સન્ટેજ વાળો દાખલો હોય ને ત્યારે સૌથી પહેલું કામ ધારી લેવાનું એટલે આપણે પહેલું જ સ્ટેપ કરીએ છીએ ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ધારી લઈએ છીએ કે ટી બરાબર 0 સમય પ્રક્રિયકની સાંદ્રતા જે R0 છે એ સીધી 100 મોલર લઈ લો તો વિચારો 99.9% પૂર્ણ થયા બાદ 99.9% પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકી રહેતી સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 0.1% બાકી રહે કે નહીં આ સીધી વસ્તુ છે કારણ કે બે જો 100% થઈ જાય એટલે 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો પ્રક્રિયકની બાકી રહેતી સાંદ્રતા એટલે ટી 99.9% પૂર્ણ થાય ત્યારે લાગતો સમય મને નથી ખબર જે હોય પણ ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા જે હશે જ્યારે પ્રક્રિયા કેટલી પૂરી થઈ હોય 99.9% પૂર્ણ થઈ હોય ત્યારે કેટલી વધે 100 મોલર હતી એના 0.1% વધી 100 ના 0.1% એટલે 0.1 મોલર જ થાય ને ભાઈ ચલો તો R0 છે 99.9% પૂર્ણ થઈ ત્યારની સાંદ્રતા જ આપણી પાસે જો
તો મારી પાસે સરસ મજાનું સૂત્ર છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર સૂત્ર શું લખતા હતા તો 2.303 બાય t log ઉપર લખતા હતા r0 upon rt ચલો તો આપણે t બરાબર 99.9% પૂર્ણ થવા લાગતો સમય તો k બરાબર શું લખી શકાય 2.303 upon 99.9% પૂર્ણ થવા લાગતો સમય log R0 ની જગ્યાએ R0 જ આવશે પણ RT ની જગ્યાએ આપણે કઈ સાંદ્રતા લઈશું તો 99.9% પૂર્ણ થઈ ત્યારે વધતી સાંદ્રતા ચલો તો આપણે મૂકીએ છે કિંમતો એટલે ખ્યાલ આવી જશે તમને મૂકીએ કિંમત તો આપણે જો અહીંયા K ની કિંમતો મૂકવાની વાત કરી અરે સોરી R0 એમ કરો પહેલા તો છે ને આને સામે લઈ લો અને K ને છેદમાં લઈ લો તો શું થઈ જાય 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ 2.303 upon k log R0 બરાબર તો 100 મોલર હતી અને 99.9% પૂર્ણ થાય ત્યારે 0.1 મોલર વધી એટલે 0.1 ને સામાન્યમ લઈ જવા હોય તો પોઈન્ટ કાઢ નાખું તો છેદમાં 10 લખાય અંશ છેદ ને છેદનો છેદ અંશમાં જતો રહે તો અહીંયા ડાયરેક્ટ લખું છું તો ઉપર થઈ જશે 1000 અચ્છા 1000 બી નથી લખવા તો આને શું લખાય 10^3 log 10^3 તો 3 આગળ આવી જાય તો 99.9% પૂર્ણ થવા લાગતો સમય t 99.9% પૂર્ણ થવા લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું તો 2.303 upon k મલ્ટીપ્લાય બાય 3 ચાલો આને કહી દઉં છું સમીકરણ નંબર 1 ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો એના માટે અર્ધ દેશો સમય t હા બરાબર આપણે લખતા હતા 0.693 પણ યાદ કરો તો જરા સમીકરણ તારવ્યું હતું ત્યારે કેવી રીતે આવ્યું હતું તો આપણી પાસે હતું 2.303 ગુણ્યા log 2 જે આપણે લખતા હતા 0.3010 અને ડિવાઇડેડ બાય k એટલે 0.693 ની જગ્યાએ મેં લખ્યું બોલો પડી ખબર ચલો તો હું શું કરું જો આને કહી દઉં સમીકરણ નંબર 2 સમીકરણ 1 ભાગ્યા 2 કરી નાખો સમીકરણ 1 ડિવાઇડેડ બાય 2 કરતા ડાબી ડાબી બાજુ બાદ અરે ભાગાકાર કરો એટલે t 99.9% પૂર્ણ થવા લાગતો સમય અપન અર્ધ આયુષ્ય સમય ઇઝ ઇક્વલ ટુ સામે ચલો 2.303 ગુણ્યા 3 ભાગ્યા k અને આખાના છેદમાં 2.303 ગુણ્યા 0.3010 ડિવાઇડેડ બંનેના છેદમાં k k k k 2.303 2.303 જાય તો વધ્યું શું t 99.9% પૂર્ણ થવા લાગતો સમય અપન અર્ધ આયુષ્ય સમય ઇઝ ઇક્વલ ટુ 3 ભાગ્યા 0.3010 હવે આનો તમે ભાગાકાર કરો તો લગભગ તમને જવાબ મળશે 9.96 સમથિંગ જેને એપ્રોક્સ 10 કહેવાય ચલો તો 10 કહેવાય તો ટી આપને સામે લઈ લો તો શું થઈ ગયો ટી 99.9% પૂર્ણ થવા લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા ટી હાફ બસ તો અંતમાં તમારે ગુજરાતી મુદ્દો લખી દો આમ કહી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય ત્યારે લાગતો સમય અર્ધ આયુષ્ય સમય કરતા કેટલા ગણો હોય 10 ગણો બોલો પડી ખબર 4.8 માં ખબર પડી છે બધાને ફાઇનલ છે તો આગળ વધીએ આપણે એના પછી હવે આપણે જોવાનું છે દાખલા નંબર એક જ મિનિટ ચલો હું આને ક્લોઝ કરી દઈએ છે એટલે આપણે બીજી સ્ક્રીન આવી જાય છે એના પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 4.9 ચલો 4.9 ની રકમ જરા ફોકસ કરીએ શું કીધું અરે વાહ ભાઈ વાહ મસ્ત દાખલો આવ્યો છે 4.9 એક જ મિનિટ બેટા હા ચલો રકમ જુઓ તો જરા રકમ શું કહે છે એક પ્રક્રિયાનો વેગ અચળાંક ઓકે 500 અને 700 કેલ્વિન તાપમાને એટલે મને બે તાપમાન આપ્યા છે તો પહેલા તાપમાનને કહી દઉં T1 બીજા તાપમાનને કહી દઉં T2 અને મને વેગ અચળાંક બંને સમયને આપે છે એટલે પહેલા T1 તાપમાનને કહી દઉં K1 0.02 સેકન્ડ ઇન્વર્સ અને T2 તાપમાનને 0.07 સેકન્ડ ઇન્વર્સ છે તો આપેલ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા EA અને આરએનએસ અચળાંક A ગણવાના છે ચલો તો હવે હું આ પેજ અહીંયા લાવી દઉં છું એટલે દાખલો જ ગણી ખબર પડે બધાને જો રકમ મને આટલી કીધી છે ક્લિયર હા મારે દાખલો ગણવો છે ઓકે મારે સક્રિયકરણ ઉર્જા EA ગણવી છે K1 K2 T1 T2 છે તો વાવ સરસ મજાનો દાખલો પતી જાય સક્રિયકરણ ઉર્જાની ગણતરી કરવી છે મારી પાસે એક રેડીમેડ સૂત્ર છે યાદ કરો જરા સૂત્ર શું હતું તો આપણી પાસે સૂત્ર હતું ખબર log
K2 अपॉन K1 बराबर E अपॉन 2.303 R into 1 upon T1 minus 1 upon T2. चलो किम्मत मुके जरा बद्धा नी. तो यहां उसे log K2 एटले 0.07 divided by K1 एटले 0.02. सक्रिय करण ऊर्जा E तो गणवा नी छे. छेद मा 2.303 गुण्या. अबे जो R नी किम्मत हुँ जूल मा लेश तो E नो जवाब जे मले ने जूल मा मले. बरबर तो आपने ये जूल अज लिए जिले 8.314 into 1 upon T1 એટલે 500 minus 1 upon 700. અચ્છા હવે જો અહીંથી આ પોઈન્ટ પોઈન્ટ જો ઉલે ઉડે નહીં પણ આ તો વાત છે એટલે જતા જ રહી 7 ભાગ્યા 2 એટલે 3.5 એટલે log 3.5 is equal to વધ્યું શું e upon 2.303 ગુણ્યા 8.314. ચલો આમાં ચોકડી ગુણાકાર કરી નાખો તો 700 minus 500 divided by 7.35 અને 4 મિંડા લખાયું. હવે તમારે log જોવાનો થશે. કેલ્સીમાં તમને log જોતા આવડે છે, મે શીખવાડેલું છે 3.5 નો log કેવી રીતે જોવાય. તો કેલ્સીમાં લખવાના સીધા 3.5 13 વાર વર્ગમૂળ માઈનસ 1 ગુણ્યા 35 58 તો તમને log મળી જશે. હવે અત્યારે આપણે ચીટિંગ કરીએ છે એટલે ચીટિંગ એટલે મીન્સ હું જોઈ લઉં છું ખાલી 0.54 41 મળે છે કારણ કે આપણા કેલ્સીમાં અત્યારે શક્ય નથી. 0.5441. હવે એમ કરો આ બધું સામે લઈ જાઓ તો ગુણ્યા જો 2.303 સામે ગુણાઈ જશે, 8.314 બી સામે જશે તો ગુણાઈ જશે, 500 માંથી 700 જાય તો વધે 200 તો એ 200 સામે જશે તો છેદમાં આવશે અને 350000 આવશે ઉપર. ઇઝ ઇક્વલ ટુ સામે માત્ર શું વધશે સક્રિયકરણ ઊર્જા. તો ધેરફોર સક્રિયકરણ ઉર્જા ઈએ બરાબર, ચલો કેલ્સી મારા લઈ દઈએ છે એટલે ખ્યાલ આવી જાય બધાને. ચલો ચલો 0.5441 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 350000 ગુણ્યા સોરી હવે ભાગ્યા આવશે ને 200 ડિવાઇડેડ બાય 200 તો જવાબ આવ્યો 18231.42 18231.4 પણ જવાબ સમા આવ્યો જુલ જુલ પ્રતિ મોલ. જો મારે આને કિલો જુલમાં લખવી હોય તો 1000 વડે ભાગી નાખવાના એટલે 18.231.4 કાજુ પ્રતિ મોલ. થોડું રફલી લખાશે નીચે અક્ષર આવશે. ચલો ખ્યાલ આવી ગયો બધાનો. પણ આ તો વાત થઈ સક્રિયકરણ ઉર્જા ઈએ ની, મારે તો આરએનએ અચળાંક એ પણ ગણવાનો છે ને. કઈ વાંધો નહીં એની ગણતરી માટે. તો યાદ કરો તો આપણે આરએનએ અચળાંક મેળવવા માટે પહેલા સૂત્ર શું લખતા હતા, આવું હતું log k is equal to log a minus e upon 2.303 rt. આવું હતું. જો અહીંયા તમે k1 મૂકો તો અહીંયા t1 લેવાય, k2 મૂકો તો અહીંયા t2 લેવાય. આપણે કોઈ પણ એક લેવાનું છે તો આપણે એવું કરીએ k1 વાળું સૂત્ર મૂકે તો t1 લેવાશે. હવે વિચારો k1 ની કિંમત છે e છે r છે t1 છે. જે e લો જુલમાં લો તો r બી જુલમાં લેવાનું, આ કિલો જુલમાં લો તો આપણે કિલો જુલમાં લેવાનું. ક્લિયર? ચલો ચલો કિંમતો મૂકીએ. log k1 એટલે log 0.02 હતું ઇઝ ઇક્વલ ટુ log એ તો મારે શોધવાના થશે માઇનસ e. ચલો જુલમાં લઈએ, જુલમાં એટલે 18231.4 ડિવાઇડેડ બાય, જો જુલમાં લીધો જો મેં તો 2.303 ગુણ્યા 8.314 અને ગુણ્યા પહેલું તાપમાન હતું 500 કેલ્વિન. તો સૌથી પહેલા તો કેલ્સી ની અંદર આપણે આટલી મગજમારી કરી નાખે 18 બરાબર, પહેલા બધું ક્લિયર કરી દઉં. 18231 છે ને, 31.4 ડિવાઇડેડ બાય 2.303 ડિવાઇડેડ બાય 8.314 ડિવાઇડેડ બાય 500 તો 1.90 સમથિંગ જવાબ આવે. આનો તમે લોગ જોશો તો જવાબ આવશે 1.6990 સમથિંગ. અહીંયા લોગ એ માઇનસ, ચલો જવાબ શું આવતો હતો આપણો 1.9043 તો આ છે 1.9043. ચલો 1.9043 સામે જવા દો, જોજો શું થાય છે. લોગ એ બરાબર સામે હતું માઇનસ 1.6990 અને માઇનસ સામે જશે તો પ્લસ થશે એટલે પ્લસ 1.9043.
तो આમાંથી મારે બાદ કેટલા કરવાના છે તો બાદ કરવાના છે માઈનસ 1.6990 તો જવાબ આવ્યો 0.253 હવે આ log a ની કિંમત મળી છે મારે તો log a ની મારે a શોધવો છે તો log સામે જવા દો તો શું થઈ જાય આંટી આંટી 0.253 જો ધન આંકડાની આંટી જોવાની આવે તો તો બહુ ઈઝી છે કેલ્સીમાં સીધો આંકડો લખવાનો ભાગ્યા 358 + 1 અને ગુણ્યા ઇક્વલ ની સ્વીચ 13 વખત છેલ્લું 13મી વખત ઇક્વલ ટુ દબાવ એટલે આનો જવાબ મળી જાય અત્યારે હાલ પૂરતો આપણે ચીટિંગ કરીએ છે આનો જવાબ આવી જશે 1.61 ચલો તો હું અત્યારે ડાયરેક્ટ લખી દઉં છું જવાબ આવી જાય છે 1.61 તમે એન્ટી લોગ જોજો એટલે ખ્યાલ આવી જશે એકમ ના કારણ કે અચળાંક છે ક્લિયર છે અહીંયા સુધી 4.9 સુધી ડન ચલો તો હવે આપણે જોવાનું છે 4.10 ચલો તો 4.10 તરફ આગળ વધીએ હવે 4.10 માં ભી ખરેખર કહું તો તમારે અરે મજાક કરેલો છે ચલો જોઈએ એટલે ખ્યાલ આવી જશે તો કે સાહેબ સાચું બોલે ખોટું બોલે પણ આમાં થોડું કામ તમને જાતે આપીશ કેમ જો તો 4.10 ની રકમ ચલો રકમ શું કહે છે આપણને પહેલા તો રકમ ની વાત કરી ઇથાઇલ આયોડાઇડ ની વિઘટન પ્રક્રિયા ઉદાહરણ નંબર 4.10 ઇથાઇલ આયોડાઇડ એટલે C2H5I વિઘટન રંગ બને છે C2H4 અને છૂટો પડે છે HI આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે આવું મને કહી દીધું છે રકમમાં જો 600 કેલ્વિન તાપમાને ઓકે મને તાપમાન આપ્યું છે 600 કેલ્વિન 1.60×10⁵ સેકન્ડ ઇન્વર્સ એટલે આ વેગ અચળાંક થઈ ગયો ભીલા સોરી સંતુલન અચળાંક કે આપી દીધો છે મને કેટલો સોરી વેગ અચળાંક છે માય મિસ્ટેક 10⁵ સેકન્ડ ઇન્વર્સ અને તેની સક્રિયકરણ ઉર્જા વાહ એ પણ આપી દીધી છે પણ જો તો કેટલી આપી છે 209 કિલો જૂલ પ્રતિ મોલ તો આપણે જ્યાં પણ આર ની કિંમત લેવાની થશે તે આપણે કિલો જૂલમાં લેવી પડશે 8.314×10⁻³ કિલો જૂલ પ્રતિ મોલ કેલ્વિન તો તમને હું કીધું 700 કેલ્વિન તાપમાનેનો વેગ અચળાંક ગણો ઓહો 700 કેલ્વિને વેગ અચળાંક કે ગણવાનો છે ઓકે એટલે આને કેટુ કહેવો પડશે તો આને T2 કહી દો તો બોલો આને T1 અને આને શું કહેવાય K1 તો બરાબર K1 ચલો તો ઈઝી દાખલો છે ધ્યાન રાખજો ખાલી સ્ટેપ થોડા લેન્ધી છે આપણી રકમ છે સૌથી પહેલા તો મને K2 શોધવાનો કીધો છે બસ વેરી ઈઝી K2 શોધવું હોય મારી પાસે સમીકરણ છે log K2/K1 હવે log માં ભાગાકાર તો log ની બાદબાકી થાય એટલે અલગ અલગ લખી શકાય log K2-K1 ઇઝ ઇક્વલ ટુ સક્રિયકરણ ઉર્જા EA/2.303R ઇન્ટુ 1/T1-1/T2 લખાય ચલો કિંમતો મૂકીએ K2 તો મારે શોધવાનો છે એટલે log K2 માઇનસ હવે K1 જે છે K1 આપ્યો છે 1.60×10⁵ તો માઇનસ log કૌંસમાં લખું છું આખું 1.60×10⁵ ઇઝ ઇક્વલ ટુ ચલો સક્રિયકરણ ઉર્જા 209 હતી છેદમાં 2.303×8.314×1000×10⁻³ છે ઉપર જાય તો પ્લસ 3 એટલે ઉપર 1000 લખી દો 1/T1 હતા 600-1/700 ચલો લખી શકીએ આવું હવે જે શીખવાનું ને ડાબી બાજુનું છે જોજો log K2 જેમ log માં ભાગાકાર હતા તો બાદબાકી કરી એમ log માં ગુણાકાર આવે તો log ના સરવાળા થાય તો બે ના અલગ અલગ log આપી દો એટલે log 1.60 + log 10⁵ ઇઝ ઇક્વલ ટુ સામે આપણે પેલા કેલ્સી મારા લઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય તમને ચલો કેલ્સી ની અંદર પહેલા તો હું આ જમણી બાજુનું કામ બતાવી દઉં એટલે 209×1000 ડિવાઇડેડ બાય 2.303 ડિવાઇડેડ બાય 8.314 ડિવાઇડેડ બાય અચ્છા હવે અહીંયા જો 600-700 છે તો આને ચોકડી ગુણાકાર કરીશ તો શું થઈ જવાનું 700 અહીંયા 600 અહીંયા 700-600 એટલે ઉપર આવી જશે 100 હું ડાયરેક્ટ લખું છું 6-7-42 720,000 થઈ જશે ચલો તો કેલ્સી ની અંદર હજી મારે કામ શું બાકી રહ્યું આજે જવાબ આવ્યો અને ગુણ્યા 100 અને ડિવાઇડેડ બાય
4,20,000 તો 2.60 સમથિંગ જવાબ આવે છે આખાનો જવાબ આવે છે 2.60 તો અહીં ડાયરેક્ટ લખી દો 2.60 ચલો આગળ વધીએ છે log k2 માઈનસ કૌંસમાં આનો log જોઈ લેવાનો જે આવતો હોય હવે હું અત્યારે મને ખબર નથી જે આવતો હોય અને આમાં log 10^-5 તો -5 આગળ આવશે is equal to 2.60 હવે અહીંયા તમે જે પણ log જોયો એને -5 જે ભી log આવશે એને 5 માંથી બાદ કરવાનું થશે બાદ કરશો જવાબ માઇનસમાં આવશે એમ માઇનસમાં આવતો જવાબ આગળ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય તો log k2 પ્લસ અહીંયા જે પણ જવાબ આવે હવે અત્યારમાં ચીટિંગ કરવી પડશે ચાલો તો આપણે ચીટિંગ કરી નાખીએ છીએ થોડીક એવી તમારે નહીં કરવાની હું કરું ચાલે તમારે નહીં કરવાની એટલે સમજો ને બધું થઈને કંઈક આવે છે 0.20-5 એટલે 4.79 અને માઇનસ આગળ આવે તો પ્લસ થઈ જાય ને એટલે પ્લસ 4.69 સમથિંગ જવાબ આવશે અહીંયા ઇઝ ઇક્વલ ટુ 2.60 છે અને સામે જવા દો તો બાદ થઈ જાય તો શું આવશે સામે લખું છું અહીંયા ઉપર જોજો log k2 બરાબર 2.60 માઇનસ 4.79 અને ડાયરેક્ટ જવાબ અત્યારે કહી દઉં તમને કેટલો આવશે માઇનસ 2.19 સમથિંગ તો માઇનસ 2.19 સમથિંગ જવાબ આવે હવે જો મારે શીખવાડવાની એક જ વસ્તુ અમારે k2 શોધવાનો હતો તો k2 બરાબર શું થાય log સામે જાય તો આંટી થઈ જાય ને આંટી માઇનસ 2.19 હવે જ્યારે એન્ટી લોગ માઇનસ આંકડાનો જોવાનો આવે તો સૌથી પહેલા તો k2 ની કિંમત લખતી વખતે શું લખાય સીધું પોઈન્ટ પહેલા દેખાય છે -2 છે તો ગુણ્યા 10^-3 ચડાવવાની -4 દેખાતું હોય તો -5 દેખાય તો -6 ઇનસોર્ટ એક ઘટાડીને ચડાવવાની પણ આપણે ગુજરાતી ભાષામાં એક વધારે લખવાનું સમજી ગયા વધ્યું હું ચલો હવે આ જતું રહ્યું મેં ઘાતમાં ચડાવી દીધું તો 0.19 વધ્યું કેલ્સીમાં લખવાનું 0.19 એકમાંથી 0.19 ને બાદ કરવાનું એટલે સીધું કેલ્સિયમ નહીં લખતા કેલ્સિયમમાં 1-0.19 કરો જે આવે જવાબ લગભગ 0.79 સમથિંગ સોરી 71 સોરી 81 સમથિંગ જવાબ આવશે તો 0.81 વધ્યું ને 0.81 પછી તો મેં કીધું એમ ભાગ્યા 35 58 પ્લસ 1 ગુણ્યા 71 વખત એટલે એન્ટી લોગ મળી જાય જે મળે અહીંયા જવાબ મૂકી દો સેકન્ડ ઇનવર્સ બોલો આવર્સ ડન તો આ દાખલો તમારે જાતે પૂર્ણ કરવાનો રહેશે અને અહીંયા સુધી બધાને ખબર પડવી જોઈએ આપણે અત્યારે બતાવ્યા છે ઉદાહરણ નંબરના 4.10 એટલે ટૂંકમાં ઉદાહરણના બધા જ દાખલા અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે જોવાના છે લખાણ સંબંધિત દાખલા પણ પહેલા બધાને કહી દઉં હું આજે ખાલી ઉદાહરણ સહિત અહીંયા સુધીના દાખલા અપલોડ કરું છું સો અહીંયા સુધીનું બધા જ કામ રેગ્યુલર કમ્પ્લીટ પૂર્ણ કરી દેજો હવે આપણે જોઈશું લખાણ સંબંધિત દાખલા પણ એ ટુ બી કન્ટિન્યુ એ ચાલુ કરું એ પહેલા અત્યારથી કહી દઉં છું કે અહીંયા સુધીના દાખલા બે વાર ગણવા પડે તો ગણી નાખો મેં કીધું જ છે કામ તમને આગળ પહેલા લેક્ચરમાં બોલી ગયો છું બે વાર રફમાં એક વાર ફેરમાં એટલે ટોટલ 3 વખત દાખલા ગણાય અહીંયા સુધીની રીત કમ્પ્લીટ થવી જોઈએ મોઢે ગણાવવા જોઈએ કારણ કે હવે જે દાખલા આવે ને એમાં રીતો રિપીટ થવાની ભાગ્ય જ ક્યાંક કોઈક નવું સ્ટેપ આવતું હશે તો તમને ખબર જ છે રિપીટ થતું હશે ત્યાં હું એક જ વસ્તુ લખીશ સો એસપી જાતે ગણવાનો સાવ પ્રયત્ન નો ડાઉટ બનતા સુધી હું બધા દાખલા શીખવાડવાનો પ્રયત્ન કરીશ પણ પછી તમે બી સમજો અત્યારે હું શીખવાડવાનો પરીક્ષામાં હું થોડો આવવાનો છું સો અત્યારથી પ્રિપેર નહીં થાવ તો નહીં મેળ પડે ક્લિયર છે તો બધા જ જાતે ગણજો દાખલા ઓકે તો આજે અહીંયા સુધી બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ ઓકે ચલો બાય